અમે નવસારી સુરત વડોદરા પછી અહીંયા વિદ્યાનગર આવ્યા પછી કીધું આણંદમાં મહારાજને જો અપમાન થયું હતું ને ઓલું થયું હતું ને એ કીધું દર્શન તો કરી આવીએ ત્યાં અમે ગયા રોકડિયા હનુમાનજી છે એ હનુમાનજીની મૂર્તિ બહુ સરસ છે રમણીય છે નાનીવાળી છે પણ એનો ઇતિહાસ જાણ્યો તો આ રોકડિયા હનુમાન છે ને એ કાળ ભૈરવની મૂર્તિ હતી અને એક બાવો ત્યાં રહેતો હતો અને એ કાળ ભૈરવની ઉપાસનાવાળા જે હોય ને એને કંઈક જે કાંઈ માગણી હોય એના મનોરથ પૂરા થતા હોય ત્યાં ભોગ ધરાવે કોઈ બોકડો ધરાવે ને એવું બધું કરતા અને મહારાજનું ત્યાંથી અપમાન થયું ગારાવાળા ઓલા થયા બધાએ શરીર હાથે ત્યારે બાવો બહુ દૈવી હતો એટલે એને કે તમે અંદર આવો અહીંયા કૂવો છે ને અહીંયા સ્નાન કરો એટલે અહીંયા નિર્ભય સ્થાન અહીંયા કોઈ આવશે નહીં કે તમે પાછા એટલે મહારાજને અહીંયા નવરાવ્યા એ પથ્થર પ્રસાદીનો છે કૂવો પ્રસાદીનો છે ત્યારે મહારાજ કે તમે દૈવી છો મુમુક્ષુ છો સારી રુચિ ધરાવો છો પણ અહીંયા આ બધું થાય છે કેમ ચલાવો છો અહીંયા માંસાદિકનો ભોગ ધરાવે એ તો હિંસા થાય તો પાપ થાય એવું આપણે કરાય નહીં સમજાને મહારાજ કે તમારે તો મનોરથ પૂરા થાય એ માટે બધા કરે છે ને પણ આપણે એના મનોરથ પૂરા થાય એવું કરી દઈએ એમાં શું કે એટલે મહારાજે એ કાળ ભૈરવની મૂર્તિને કપડું ઓઢાળી દીધું પોતાનું હતું ને એ એમ ઓઢાળી દીધું પછી ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે આરતી ઉતારીને આવજો આની કપડું ખોલ્યું તો હનુમાનજી નીકળ્યા કાળ ભૈરવને બદલે હનુમાનજી થઈ ગયા બોલો એ મૂર્તિ રમણીય છે મૂર્તિ સારી છે તો તમારા તો કે મનોરથ પૂરા કરવા છે ને એ તમારા બધાય મનોરથ પૂરા થશે કે તમ તારે સમજાને એમાં શું કે પછી એ અહીંયા અત્યારે મંદિર 7 વર્ષથી આ કામ ચાલે છે સોમનાથનું મંદિર છે ને એવું પથ્થરનું મંદિર બને છે એટલે એ આ દિવાળી પછી એની પ્રતિષ્ઠા થવાની છે અને પહેલું બીજાના અંડરમાં હતું પણ પૈસાથી કાંઈ પૂરું થાય એવું નહોતું પછી હરિકૃષ્ણભાઈ કરીને એના ટ્રસ્ટી છે એક મહેશભાઈ 2-4 મહિના પહેલાં ધામમાં વહી ગયા એટલે પછી નવતમ સ્વામીને મળ્યા છે એટલે પછી એમને કીધું કે ભાઈ અમારે વડતાલને આ સોંપી દઈએ અમે કે અને પણ એક શરતે હારા સાધુ જો અમને આપો તો કે તમે માગો એ આપીએ તો કે આ ધ્યાની સ્વામીનું મંડળ આવે પછી એ મંડળના સંતો ત્યાં રહે છે કામ ચાલુ છે લગભગ પૂરું થવા એવું છે એટલે દિવાળી પછી થોડુંક બાકી છે બધું તે પછી પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ભગવાન છે એ તો ધારે કરી શકે બોલો જે અશક્યને શક્ય કરી દે બોલો મહારાજ બાલવા ગામમાં ગયા અને ત્યાં મહારાજ બધાએ મહારાજ માણકી ઘોડી ઉપર આવ્યા ગામનાએ સ્વાગત કર્યું ધામધૂમથી પધરાવ્યા પછી મહારાજ કે ભક્તો બધા કુશળ છો ને કે તો કે મહારાજ કુશળ તો છીએ પણ એક મોટી તકલીફ છે મહારાજ કે બોલો ને શું તકલીફ છે તો કે અહીંયા અમારે વૈદની ખામી છે ગામમાં તો નથી પણ આજુબાજુ ગામમાંય નથી માંદા થાય તો ક્યાં જવું અમારે મહારાજ કે તમે ક્યાં કૂવાનું પાણી પીવો છો તો કે આહામાં દેખાય એનું મહારાજ કે અત્યારથી હવેથી જે કોઈ પાણી પીશે ને ગમે નાનું મોટું દરદ
બધું પાણી પીશો એટલે મટી જાય, કોઈ વૈદ્યની જરૂર, કૂવાને જ આપણે વૈદ કરી દઈએ તો સમજાય ને, કૂવાને વૈદ બનાવી દીધો બોલો. પછી જે કોઈ ભક્ત એ કૂવાનું પાણી પીવે, કાંઈ પણ શારીરિક તકલીફ હોય, નાની મોટી ગમે તેવી તકલીફ હોય, એ તકલીફ દૂર થઈ જાય. સમજાય ને?